ओके એટલે આજે એક આપણે સમ છે એ સ્ટાર્ટ કરી દઈએ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ એઝ વેલ એઝ રૂપીઝ ઓકે તો આપણને ઇન્ફોર્મેશન છે એ સમમાં પ્રોવાઈડ કરી છે તમને આની જે આખી ઇન્ફોર્મેશન છે એ બધી ટેલિગ્રામમાં મળી જશે ઓકે તો તમને પર યુનિટ સૌથી પહેલાં તો શું આપી દીધેલું છે સેલિંગ પ્રાઇસ આપેલી છે સેલિંગ પ્રાઇસ પર યુનિટ એની અમાઉન્ટ છે એ રૂપીઝ 100 ઓકે પર્ટિક્યુલર એક પ્રોડક્ટની તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે આમાં પછી સેકન્ડ પોઈન્ટ તમે જોવા જાઓ તો તમને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપેલી છે એ તમે ચેક કરવા જાઓ તો 70 રૂપીઝ છે અને તમને થર્ડ આઈટમ જે આપી છે ટોટલ ફિક્સ કોસ્ટ એની જે અમાઉન્ટ છે એ છે ₹3 લાખ ઓકે હવે આપણને બધાને ખબર છે અહીંયા તમને નીચે ખાલી એટલું કહી દેલું ફાઇન્ડ આઉટ બીઈપી બરાબર આટલું જો તમને કીધેલું હોય તો એક્ઝામમાં તમારે એટલું યાદ રાખવાનું બંને વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે ઇન યુનિટ્સ પણ તમારે કાઉન્ટ કરવાની છે અને ઇન રૂપીઝ પણ તમારે શું કરવાનું છે કાઉન્ટ કરવાનું છે ઓકે તો બીઈપી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ ઇન યુનિટ્સ આપણે ચેક કરીએ તો આપણને ફોર્મ્યુલા શું છે તો કે ફિક્સ કોસ્ટ એટલે કે એફ ડિવાઇડેડ બાય એસ માઇનસ વી એટલે કે તમે ચેક કરો તો આપણને ફિક્સ કોસ્ટ આપેલી છે એ કેટલી છે તો કે 3 લાખ રૂપીઝ ઓકે એટલે 3 લાખ લખી નાખવાના પછી એસ એટલે કે સેલિંગ પ્રાઇસ છે એ છે આપણી ₹100 વેરિયેબલ કોસ્ટ છે એ કેટલી છે ₹70 એટલે કે જો બધું તમે કાઉન્ટ કરો તો 3 લાખ ડિવાઇડેડ બાય તમે એમ ચેક કરવા જાઓ તો 30 આ પ્રકારનો આન્સર આવે છે અને તમે એનું ફાઇનલ તમે ચેક કરો તો એનો આન્સર થાય છે 10,000 યુનિટ્સ ઓકે ઓકે પછી તમે કહેશો કે સર ઇટ્સ ઓકે ઇન યુનિટ્સ તો અમને ખબર પડી ગઈ હવે ઇન રૂપીઝ ફાઇન્ડ આઉટ કરવું હોય બીઈપી ઇન રૂપીઝ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફોર્મ્યુલા શું છે તો કે એફ ડિવાઇડેડ બાય એસ માઇનસ બી અને મલ્ટીપ્લાય બાય એસ એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ 3 લાખ ઓકે જે આપણને આપેલું છે રકમમાં એ જ રીતે એસ માઇનસ બી એટલે કે 100 માઇનસ 70 ઓકે મલ્ટીપ્લાય બાય આપણી સેલિંગ પ્રાઇસ છે એ કેટલી થશે તો કે 100 રૂપીઝ છે એ તમારો આન્સર થતો હોય હવે તમે ચેક કરવા જાઓ તો એનો ફાઇનલ આન્સર છે એ છે ₹10 લાખ ઓકે હવે તમે આમાં બીજો એક રસ્તો કરી શકો જો કેલ્ક્યુલેશન કરવી હોય તો કઈ રીતે તો કે અહીંયા જે 10,000 યુનિટ્સ આવ્યા એટલે કે તમે એવું પણ કરી શકો બીઈપી ઇન રૂપીઝ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલાં તમે બીઈપી ઇન યુનિટ્સ લઈ લો અને મલ્ટીપ્લાય બાય એસ એટલે કે સેલિંગ પ્રાઇસ છે એ તમે ધ્યાનમાં લઈ લો તો પણ તમારો આન્સર આવી જાય એટલે કે 10,000 મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ તમારો જે આન્સર આપણે ફોર્મ્યુલાથી મેળવ્યો એ જ આન્સર છે એ સીધો તમે નંબર ઓફ યુનિટ્સ હોય એને મલ્ટીપ્લાય બાય સેલિંગ પ્રાઇસ કરી નાખો તો પણ તમારો આન્સર છે એ મળી જતો હોય છે એટલે આ પ્રકારે પણ સમને શું કરી શકાય છે કાઉન્ટ કરી શકાય છે તો આજના દિવસ માટે તમને આપણે આટલું તે રાખીએ છીએ કારણ કે આજે આપણે જોઈએ તો આપણે બેઝિક ફંડામેન્ટલ્સ છે એ પણ જોઈ લીધા સાથે એની ફોર્મ્યુલાસ પણ જોઈ લીધી અને સાથે સાથે આપણે ચેક કરીએ તો એક આપણે પ્રેક્ટિસ થઈ શકે એવો એક સમ છે એ પણ આપણે અહીંયા શું કરીએ છીએ કમ્પ્લીટ કરીએ છીએ તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ નેક્સ્ટ ટાઈમ લેક્ચર આવે ત્યારે આનાથી પણ એડવાન્સ જે આપણા સમ છે એ એક પછી એક આપણે સ્ટાર્ટ કરી દઈશું ઓકે ચાલો એક વખત આખો સમ છે એ દેખાઈ જાય એવું કરીએ